સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગરમીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. હાલ લોકોમાં એક એવો ભય જોવા મળી રહ્યો છે કે જો તડકામાં બહાર નીકળીશું તો લૂ લાગી જશે, જેના કારણે 12 વાગ્યા પછી લોકો બજારમાં જોવા નથી મળતા અને 12 વાગ્યા પછી બજારો જડબે સલાક બંધ હાલતમાં જોવા મળે છે. આવા કાળઝાળ તડકાથી પશુ પક્ષીઓ પણ બહાર નથી દેખાતા અને કાળઝાળ ગરમીમાં એસી કુલર પણ કામ નથી કરતા એવું જોવા મળ્યું છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, વધવાણ, ચોટીલા, પાતડી, લખતર, ધાંગધ્રા, થાનગઢ વગેરે તાલુકાઓમાં ગામડાઓમાં પાણીનો પણ મોટો પ્રશ્ન છે. ત્યારે હાલ આવા ધોમધખતા તડકામાં ઢોર ઠાખરોનું શું? જ્યારે કોઈ વ્યક્તિને તરસ લાગે તો તે પોતે પૈસા ખર્ચીને પણ પાણી પી શકે છે, પૈસા ખર્ચીને ઠંડક કરવા માટે ઠંડુ પાણી પી શકે છે, તો બીજી તરફ અબોલ જીવને પણ આ તડકાનો સામનો કરવો પડે છે. કુદરત પાસે કોઈનું કાંઈ જ ચાલતું નથી. આ અહેવાલ સાથે તમામ દર્શકોને અમે એમ પણ જણાવવા માંગીએ છીએ કે જો આવી કાળઝાળ ગરમીમાં પાણી વગર મનુષ્ય ન રહી શકે તો પશુ તો ક્યાંથી રહી શકે. આવા અબોલ પશુ પક્ષીઓને પાણી પૂરું પાડવું અને આવી કાળઝાળ ગરમીથી બચવા રાહદાર લોકોની મદદે રહેવું અને જાહેર જગ્યા ઉપર પાણીની પરબ જેવા સ્થળો ઉભા કરવા જોઈએ. સર, ભયંકર ગરમી પડાવે છે, 45 ની ઉપર પારો છે, પણ સરકારી કર્મચારીઓ સરકારી આવાસ એમ કે 44 ડિગ્રી છે, ગરમી સહન થતી નથી. બપોરે 11:30-12 વાગે એટલે રસ્તાઓ સુમસાન થઈ જાય. અત્યારે 2 વાગે છે, પીવાના પાણીની પરબો નથી. સાહેબ, બહુ હેરાન થાય છે પબ્લિક અને માણસો બહુ હેરાન થાય છે. સાહેબ, બહાર નીકળી શકાતું નથી, ઘરમાં રહી શકાતું નથી. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી.